નેતા શક્તિસિંહ ગોયલ અમદાવાદથી પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, સીધા ત્યાં જઈશ. પબ્લિક ઇન્ટરેસ્ટને નુકસાન છે, આમાં પર્સનલ ઇન્ટરેસ્ટ નથી, પણ પબ્લિક ઇન્ટરેસ્ટને, જાહેર હિતને આટલું મોટું નુકસાન છે તો આમાં કાર્યવાહી થવી જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ક્યારેય પીઆઈએલ નથી કરતી. બીજેપી યુપીએ સામે આટલા આક્ષેપો કરતી હતી, એક પણ પીઆઈએલ એમણે નહીં કરી. કોઈ પાસે કરાવે એ જુદી વાત છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે એના માટે મોટી અદાલત એ જનતાની અદાલત છે. પણ મને જ્યાં ક્યાંય જરૂર પડશે એને મારી તરફથી, મારી જે વકીલાતની ડિગ્રીની મદદ થઈ શકશે એ બધી જ એમને કરીશું. આપણે બધા જ જાણીએ છીએ કે સાણંદમાં મિનિમમ 10,000 રૂપિયા જેટલી વારની જમીન છે. મેં તમને, હું આજે મેં જે આપ્યું છે સાહિત્ય, એમાં આપ જો સર્વે નંબર અને લખેલું છે એ ખાલી તમે ખાલી સાણંદની જુઓ ને, પેલી ભૂલી જાઓ, ગોલ્ફ આ તે ભૂલી જાઓ ને, તો આ બી 1,000 કરોડ રૂપિયા તો આ જમીનના જ થાય. મારા ધ્યાને ઘણા બધા લોકોને, કારણ કે હું આનું રિસર્ચ કરતો હતો, લગભગ દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સાથે મળતિયા લોકો આ પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે ને આવા આવે છે. અમે એ પણ માંગ કરી છે, હું આપને મારી રિટર્ન પ્રેસ નોટ આપું છું, મેં જે માંગ કહી એમાંની એક માંગ અમારી એ પણ છે કે રાજ્યના તમામ કલેક્ટરોએ, એમની આ ફરજમાં આવે છે, આ કાર્યવાહી હાથમાં લેવી, બોગસ બનેલા ખેડૂતો સામે એફઆઈઆર દાખલ કરવી, એમની જમીન હસ્તગત લઈ લેવી, અને સાથણીમાં એસસી એસટી ઓબીસીને દરેક જિલ્લા કલેક્ટરોની જવાબદારી છે, અને જિલ્લા કલેક્ટરો આમાં નબળા ઉતરશે તો ભવિષ્યમાં એમને પણ જવાબદાર ઠેરવવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી કાર્યવાહી થશે. બિલકુલ મિલીભગત છે, અને જમીન માફિયાઓને ભારતીય જનતા પાર્ટી વચ્ચેની સાંઠગાંઠ છે, અને આ સાંઠગાંઠનું આ પરિણામ છે. નહીં, એ બંધ કરી દીધી, એ બંધ કરી દીધી, અમારે તોડ થઈ ગયો, બંધ થઈ ગઈ, એફઆઈઆર દાખલ ન થઈ, જમીન પાછી ન લેવાય. 2015માં કલેક્ટરે તો નિર્ણય કરી દીધો હતો, આપણે 2018માં છીએ અત્યારે. નહેરા મને લાગે છે સાઈન છે, કે કે નિરાલા, એવું સહી ઉપરથી દેખાય છે. વસૂલી જે બાંધકામ વગરની ખુલ્લી પડી છે એ તો સીધી જ શ્રી સરકાર થઈ જાય. બાકીનામાં અનઅર્ન્ડ પ્રોફિટ કહેવાય, એટલે કે જે એને ખોટા ખેડૂત તરીકે જમીન લીધી અને પછી વેચાણ કર્યું એ વચ્ચેનું માર્જિન એની પાસેથી રેવન્યુ રાહે વસૂલ